भारत माता की। मित्रों थोड़ी ज क्षणों में आपना नरेंद्र भाई आपना वच्चे उपस्थित थई रहा छे। सौराष्ट्र अने दक्षिण गुजरात ने जोड़तु नजरानु अटले रो रो फेरी सर्विस एमना लोकार्पण प्रसंगे आपना नरेंद्र भाई आपना वच्चे आवी रहा छे, त्यारे आपणे सौ नरेंद्र भाई आवे त्यारे झंडी ऊंची करी वंदे मातरमना नारा साथे आपणे नरेंद्र भाई ने आवकारीशु। भारत माता की, भारत माता की। हूँ नरेंद्र भाई कहीश, तमे थैंक यू कहजो। नरेंद्र भाई, नरेंद्र भाई, अपना नरेंद्र भाई अपना बच्चे आवी पहुंचा छे। अपने सब भारत माता की जय कहीने अभिवादन करिए। भारत माता की, भारत माता की। नवी पांख छे नवा उमंगो, नवू नवू मलकाता, नवा दिवस छे भले हवे नवी रीते उजवाता, नवी दिशामा नवाज साहस माटे जग विख्यात, आपणु गौरववंतु गुजरात। नमस्कार, स्वागतम। गौरववंता गुजरात नी गौरव गाथा मा एक नवू मोरपिच विक्रम संवत 2074 ना नवा वर्षना प्रारंभे उमेरायुं छे। घोघा दहेज रो रो फेरी सर्विस ना फेज एक ना राष्ट्र अर्पण द्वारा આપણો સૌભાગ્ય કે આ મોરપીંચ અને યશકલગીની ભેટ આપવા પધાર્યા છે 125 કરોડ ભારતવાસીઓના હૃદય સમ્રાટ, ગુજરાતના પનોતા પુત્ર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મહાનુભાવો, આવો ઘોઘાને આંગણે જોરદાર તાલીઓ સાથે માનનીય નરેન્દ્રભાઈ મોદીનો આવકારો કરીએ। ભાવેણાને આંગણે આજે જલક્રાંતિ અને શ્વેતક્રાંતિનો નવો સૂર્યોદય થયો છે। રો રો ફેરી સર્વિસના પ્રથમ ચરણનો પ્રારંભ અને સર્વોત્તમ પશુદાન પ્લાન્ટના કાર્યારંભથી આ બેવડી વિકાસ ભેટના અવસરે ઉપસ્થિત માનનીય વડાપ્રધાનશ્રી અને મહાનુભાવોનો સત્કાર કરીને અતિથિ દેવો ભવને આપણે સાકાર કરીશું। વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, માનનીય રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, માન્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, માન્ય મંત્રી શ્રી ચિમનભાઈ સાપરિયા, માન્ય મંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર, માન્ય મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા અને માન્ય મંત્રી શ્રી જશાભાઈ બારડને કે આ સંયુક્તપણે માનનીય વડાપ્રધાનશ્રીને પુષ્પગુચ્છથી સન્માનિત કરશો, ગુજરાત સરકાર વતી તેમનું સન્માન કરશો। વિનંતી કરીએ છીએ માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, માન્ય રાજ્યમંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને રાજ્ય મંત્રીમંડળના માનનીય મંત્રીશ્રીઓને અને આપણે સૌ ભાવેણાને આંગણે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના આદકેરા સત્કારને તાલીઓના ગડગડાટ સાથે વધાવીએ। માન્ય મુખ્યમંત્રીશ્રી, માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી, માન્ય કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી, માન્ય મંત્રી શ્રી કૃષિ, માન્ય મંત્રી શ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા, માન્ય મંત્રી શ્રી પાણી પુરવઠા તથા માન્ય મંત્રીશ્રીઓએ માન્ય વડાપ્રધાનશ્રીનું સ્વાગત કર્યું। આભાર માન્ય વડાપ્રધાનશ્રી આપનો। અને હવે જિલ્લા સંગઠન પાંખના પદાધિકારીશ્રીને વિનંતી છે કે આપ માનનીય પ્રધાનમંત્રીશ્રીનો ભાવનગરના આંગણે અત્યારે સત્કાર કરશો। ભાવનગરના સાંસદ ડૉક્ટર ભારતીબેન શિયાળ, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી અને ભાવનગરના ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી, માન્ય સંસદીય સચિવશ્રી વિભાવરીબેન દવે, ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી, ભાવનાબેન મકવાણા, મહેન્દ્રભાઈ સરવૈયા તથા શહેર ભાજપની ટીમને વિનંતી કરીએ છીએ કે આપ સૌ સંયુક્તપણે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અધકેરો સત્કાર ભાવનગરની આ ધરતી પર કરશો।
માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરવા માટે સર્વોત્તમ ડેરીના સૌ પદાધિકારીઓ અત્યંત ઉત્સાહી રીતે અહીં ઉપસ્થિત થયા છે. આજે સર્વોત્તમ ડેરીના નવા પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન થવાનું છે, ત્યારે માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત સર્વોત્તમ ડેરીના ચેરમેન શ્રી પનોત મહેન્દ્રભાઈ તથા ડાયરેક્ટરશ્રીઓ માવજીભાઈ ભાલિયા, ચુનીલાલ બારૈયા, ભીખાભાઈ ખોડીફાળ, ધાંધલિયા ગિરજાશંકર, જીંજાળા મથુરભાઈ, દયારામભાઈ બારૈયા, રાણાભાઈ કાળોતરા, જેશાભાઈ ખેર, રેખાબેન ડાંગર, શારદાબેન રાજ્યગુરુ, મંજુલાબેન પટેલિયા અને મેનેજિંગ ડિરેક્ટર એચઆર જોશી અને એમપી પંડ્યા કરશે. સર્વોત્તમ ડેરીના પદાધિકારીઓ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ભાવેણાને આંગણે અધકેરું સ્વાગત સત્કાર કરીને આજે સર્વોત્તમ પશુ આહાર કેટલફીલ્ડ પ્લાન્ટના ઉદ્ઘાટનની ખુશી વ્યક્ત કરશે. અને સાથે જ જિલ્લા ભાજપા સંગઠન પાંખના પદાધિકારીઓ પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરી રહ્યા છે. શહેર ભાજપા સંગઠન પાંખ પણ વડાપ્રધાનશ્રીનું આજના અવસરે અત્યારે સ્વાગત કરી રહી છે. અને હવે સર્વોત્તમ ડેરીના પદાધિકારીઓ, ચેરમેન શ્રી, ડિરેક્ટરશ્રી અને મેનેજિંગ ડિરેક્ટરશ્રી માનનીય પ્રધાનમંત્રીશ્રીનું ભાવેણાને આંગણે સ્વાગત કરે છે. આભાર આદરણીય પ્રધાનમંત્રીશ્રી અને મહાનુભાવો આપ સૌનો. સર્વોત્તમ ડેરીના મહિલા ડિરેક્ટરશ્રીઓ, માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે તેમનું સ્વાગત કરીને સર્વોત્તમ દાણ ફેક્ટરીના લોકાર્પણની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આભાર માનનીય પ્રધાનમંત્રીશ્રી આપનો. શ્રીમદ ભગવદ્ ગીતાના 8મા સ્કંદમાં સમુદ્ર મંથનનો ઉલ્લેખ થયો છે. આ સમુદ્ર મંથનમાંથી અમૃત મળ્યું અને ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ પણ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને દરિયાઈ માર્ગે જોડનારું પર્યાવરણ સંરક્ષિત અને કિફાયતી અમૃત સમાન છે. આજે અમૃતનું પાન કરવાનો પ્રારંભ થઈ રહ્યો છે અને વિકાસ ક્રાંતિનું વધુ એક નવતર કદમ મંડાઈ રહ્યું છે, ત્યારે આ અવસરની ખુશી વ્યક્ત કરતા સૌનો શાબ્દિક સત્કાર કરવા આમંત્રિત કરીએ છીએ. માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી શ્રીમાન મનસુખભાઈ માંડવિયાને સ્વાગત પ્રવચન માટે. ઘોઘા દહેજ ફેરી સર્વિસના લોકાર્પણ પ્રસંગે આપણા સૌના વચ્ચે ઉપસ્થિત એક ભારત શ્રેષ્ઠ ભારત નેક ભારતના સ્વપ્નદ્રષ્ટા અને આધુનિક ભારતના શિલ્પી શ્રદ્ધેય નરેન્દ્રભાઈ, આજના પ્રસંગે વિશેષ ઉપસ્થિત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ, નાયબ મુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈ, ભાવનગરનું ગૌરવ અને ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશનું નેતૃત્વ કરે છે એવા આદરણીય જીતુભાઈ, આદરણીય મંત્રીમંડળના તમામ સભ્યશ્રીઓ, આદરણીય સાંસદશ્રી, ઉપસ્થિત તમામ વડીલો, યુવાન દોસ્તો, ભાઈઓ અને બહેનો,
મિત્રો, આજનો પ્રસંગ એ સૌરાષ્ટ્ર માટે એક અનેરો પ્રસંગ છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત એ ફેરી સર્વિસના માધ્યમથી જોડાઈ રહ્યું છે. આમ પણ નરેન્દ્રભાઈના નિર્ણયથી સૌરાષ્ટ્રના જીવનની અંદર, સૌરાષ્ટ્રના લોકજીવનની અંદર આમૂલચૂલ પરિવર્તનો આવ્યા છે. મને કહેતા આનંદ થાય છે, આ એ સૌરાષ્ટ્ર છે જે સૌરાષ્ટ્રની અંદર એક વખત પીવાના પાણીની તંગી હતી, લોકોની રોજગારી ઉપલબ્ધ નહોતી, અને એટલા માટે સૌરાષ્ટ્રની જનતા એ દક્ષિણ ગુજરાત અને સુરતમાં માઇગ્રેટ થતી હતી, અને એટલા માટે જ સૌરાષ્ટ્રની કહેવતો પણ બની હતી, સતત ત્રીજા વર્ષે દુષ્કાળ. અને એટલા માટે જ્યારે પરસ્પર સગાવાલા મળતા હતા ત્યારે કહેતા હતા, અંજલ પાણી કેમ છે, અન્ન અને જળની કાયમ તંગી અનુભવતું સૌરાષ્ટ્ર. આદરણીય નરેન્દ્રભાઈ રાજ્યના મુખ્યમંત્રી હતા, એમની દીર્ઘદ્રષ્ટિથી આપણા સૌરાષ્ટ્રની અંદર 6000 ગામમાં પીવાના પાણીની પાઇપલાઇનથી પીવાનું પાણી તો મળ્યું, પરંતુ નરેન્દ્રભાઈ આપનો અમારા ઉપર ઉપકાર એ છે, આપે સૌની યોજનાના માધ્યમથી નર્મદાનું પાણી સૌરાષ્ટ્રની ધરતી સુધી પહોંચાડ્યું. 39 ડેમ સૌરાષ્ટ્રના નર્મદાના નીરથી ભરાઈ ગયા, અને આગામી દિવસોની અંદર 115 ડેમ ભરાવા જઈ રહ્યા છે. આપણા સૌરાષ્ટ્રની અંદર 25 લાખ લોકો દક્ષિણ ગુજરાતની અંદર વ્યવસાય માટે માઇગ્રેશન કરીને ગયા છે, પરંતુ એમનું વતન સૌરાષ્ટ્ર છે, એમની જમીન જાયદાદ સૌરાષ્ટ્રની અંદર છે. વતનની અંદર પ્રસંગોમાં એને રોજ આવવાનું થાય છે. 4000 બસ દૈનિક સૌરાષ્ટ્રથી સુરત, સુરતથી સૌરાષ્ટ્ર જાય છે. ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ ચાલુ થવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું અંતર 240 કિલોમીટરના બદલે આપે 31 કિલોમીટર કરી દીધું છે. આટલું નહીં, મારા સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારા ઉપર અલંગ ઉદ્યોગ છે, મારા સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારા ઉપર મીઠાનો ઉદ્યોગ છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારા ઉપર મિત્રો સિમેન્ટ ઉદ્યોગ છે. આ બધા જ ઉદ્યોગોનો માલ એ દક્ષિણ ભારત અને દક્ષિણ ગુજરાતની અંદર ખંભાતનો અખાત ફરીને જાય છે, પરંતુ રો રો ફેરી સર્વિસ ચાલુ થવાથી આ માલ ટ્રક મારફત માત્ર 1 કલાકની અંદર 31 કિલોમીટરનું અંતર કાપીને દહેજ પહોંચી શકશે. આદરણીય નરેન્દ્રભાઈનું આ સપનું જ્યારે સાકાર થઈ રહ્યું છે ત્યારે મિત્રો મને દેખાય છે સૌરાષ્ટ્રમાં જે પરિવર્તનો આવવાના છે, સૌરાષ્ટ્રની આર્થિક સદ્ધરતા વધવાની છે, સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત જોડાઈ જવાનું છે, સૌરાષ્ટ્રનું ભાવનગર અને દહેજ લિંક સિટી બની જવાના છે, ભવિષ્યની અંદર વિક્ટર પીપાવાવ સહિતના ક્ષેત્રો એ દક્ષિણ ગુજરાત સાથે જોડાઈ જવાના છે. આટલું મહત્વપૂર્ણ કામ આપણા નરેન્દ્રભાઈ આપણા માટે કર્યું છે ત્યારે સૌરાષ્ટ્રના વિકાસના દ્વાર એ મિત્ર આ ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસથી ખુલી રહ્યા છે. ભાવનગર એ વિકાસનું દ્વાર જ્યારે બની રહ્યું છે ત્યારે આ પ્રસંગે જ્યારે નરેન્દ્રભાઈ આપણા સૌના વચ્ચે ઉપસ્થિત રહ્યા છે ત્યારે અમારા સૌરાષ્ટ્રના સમાજ જીવનની અંદર, આર્થિક જીવનની અંદર આમૂલચૂલ પરિવર્તન કરવા માટે આપ આવ્યા છો ત્યારે આપને હું ફરીને નહીં માત્ર સૌરાષ્ટ્રની જનતા વતી, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સાહેબ, છેલ્લા 2 દિવસથી અમે દિવાળીનો પ્રસંગ, દિવાળીનો ઉત્સવ 2 દિવસ લંબાવી દીધો છે. સમગ્ર ભાવનગરની અંદર ગઈકાલે જે પ્રકારનું સ્વયંભૂ વાતાવરણ નિર્માણ થયું હતું, લોકો નરેન્દ્રભાઈને આવકારવા માટે આતુર હતા. આટલું નહીં, આખા સૌરાષ્ટ્રની અંદર દરેક નગરની અંદર કાલ મને સમાચાર મળતા હતા, સ્વયંભૂ સ્વૈચ્છિક સંસ્થાઓ, ટ્રાન્સપોર્ટ એસોસિએશનો, વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓએ નરેન્દ્રભાઈને થેન્ક યુ કહેતા ફ્લેક્સ, બેનર અને હોર્ડિંગ લગાડ્યા છે. એનાથી આપણને અંદાજ આવે છે. આટલું નહીં, પરંતુ હું આવતો હતો અને આપણું ઘોઘા જગાત નાકાના રિક્ષા નાકા ઉપર નાના નાના રિક્ષા ચાલકો મિત્રો ઉત્સાહભેર કોળિયાકના મેળામાં જાય ત્યારે વિના મૂલ્યે કોળિયાકના મેળાના બદલે આજે રિક્ષાની સામે આગળ બોર્ડ લગાવેલા હતા, ફ્લેક્સ બેનર લગાવ્યા હતા, ચાલો નરેન્દ્રભાઈના કાર્યક્રમમાં નરેન્દ્રભાઈને આવકારવા માટે વિના મૂલ્યે. મારી ભાવેણાની જનતાએ આદરણીય નરેન્દ્રભાઈનું ભાવભીનું સ્વાગત કર્યું છે ત્યારે આપ સૌ વતી આદરણીય નરેન્દ્રભાઈનું સ્વાગત કરું છું. આપે અમારા
આર્થિક જીવનની અંદર બદલાવનું નિમિત્ત બન્યા છો. આપના દીર્ઘદ્રષ્ટિ ભર્યા નિર્ણયોનું પરિણામ વર્ષો સુધી સૌરાષ્ટ્રને એનો લાભ રહેતો રહેશે. આપનો ખૂબ ખૂબ આભાર, સ્વાગત, ધન્યવાદ. આભાર માનનીય રાજ્યમંત્રી શ્રી માંડવિયા સાહેબ આપનો. ગુજરાતની ધરતી પર રોજ સવારે એક નવો સંકલ્પ, નવું સપનું ઉગે છે. ઉગે છે એટલું જ નહીં, એ સાકાર થવાની દિશામાં નક્કર કદમ જેમના પ્રબુદ્ધ નેતૃત્વમાં મંડાય છે. અને 365 દિવસમાં 475 ઉપરાંત જનહિત નિર્ણયો સાથે અનેક નવા પ્રકલ્પો અને સંકલ્પો પાર પાડીને ફાસ્ટ ટ્રેક ગુજરાતને દશે દિશાએ વિકસિત કરનારા ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીને આમંત્રિત કરીએ છીએ આજના અવસરે આપશ્રીની પ્રસન્નતા વ્યક્ત કરવા. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. મંચ ઉપર ઉપસ્થિત 125 કરોડ ભારતીયોના હૃદય સમ્રાટ, આપણા ગુજરાતના પનોતા પુત્ર, વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, નાયબ મુખ્યમંત્રી માન્ય નીતિનભાઈ પટેલ, કેન્દ્રના મંત્રી માન્ય મનસુખભાઈ માંડવિયા, પ્રદેશ અધ્યક્ષ માન્ય જીતુભાઈ, મંચસ્થ સૌ સાંસદ, મંત્રીઓ, ધારાસભ્યો, આગેવાનો, વિરાટ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, નવા વર્ષની શરૂઆતમાં જ વિકાસનું એક નવું કદમ ભારતમાં સૌથી લાંબી રોરો ફેરી સર્વિસ, એક નવું આગવું ગુજરાત સરકાર એક કદમ ઉઠાવી રહી છે. આ સ્વપ્ન આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું હતું. એ મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આ વિચાર વ્યક્ત કર્યો હતો, કામ શરૂ કરાવ્યું હતું. અને અમને આનંદ છે કે આદરણીય નરેન્દ્રભાઈનું એ સ્વપ્ન, એ કામ ગુજરાતની સરકારે પૂરું કરીને ફેઝ વન એની શરૂઆત આજના આ શુભ દિવસે, આજે ઘોઘા ખાતે આપણે શરૂ કરી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, આ રોરો ફેરી સર્વિસ એ ભારતમાં સૌથી લાંબા અંતરની રોરો ફેરી સર્વિસ શરૂ થઈ રહી છે. ભાવનગરના લોકો સુરત 1.5 થી 2 કલાકમાં પહોંચી જશે. રસ્તા ઉપરના ભારણ, પેટ્રોલ, ડીઝલ, સમય, એની બચત થશે. અને આ ગુજરાતનો દરિયા કિનારો એ વર્ષોથી દરિયા કિનારાના મોજાઓ એ આપણા વિકાસની રાહ જોતી હતી, અને ત્યારે આ વિકાસનું એક નવું ચરણ અને દરિયા કિનારાઓ ધમધમતા આ આજના આ કાર્યક્રમથી થવાના છે. દરિયાઈ માર્ગેથી લોકો આવજાવ કરે, લોકોના વાહનો પણ એમાં જ શિપમાં આવી જાય, એટલે માલની હેરાફેરી કરનારા ટ્રકો એ પણ રસ્તા ઉપરથી દૂર થાય અને દરિયાઈ માર્ગે બધો માલની હેરાફેરી થાય, પેસેન્જરોની હેરાફેરી થાય, ડિસ્ટન્સ ટૂંકા થાય. વર્લ્ડ ક્લાસ શિપ, સ્ટીમર, અને એના દ્વારા લોકોની અવન જવન થાય એ આપણે આજે શરૂ કરી રહ્યા છીએ. આ ફેઝ વન છે અને ટૂંક સમયમાં જ, થોડા દિવસોમાં જ ફેઝ ટુ, એટલે કે આજે પેસેન્જરો શરૂ થશે, પછી આવનારા દિવસોમાં આખે આખી ટ્રક, આખે આખી ગાડી એ પણ શિપમાં જશે
અને શિપમાં સામે દહેજ અને સુરત ઉતરશે અને ત્યાંથી આગળ જશે. આ પ્રકારના બે ફેઝમાં આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, આદરણીય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા 2001થી આ દિવસ સુધી ગુજરાતે નવા નવા ઇનિશિયેટિવ, નવી નવી વ્યવસ્થા, દુનિયામાં સરખામણીએ વર્લ્ડ ક્લાસ સિસ્ટમ એ પ્રકારની ગુજરાતમાં ઊભી કરી છે. આજની આ રોરો ફેરી સર્વિસ એ દુનિયાની બરાબરીનું એક કદમ છે. એવી જ રીતે બુલેટ ટ્રેન એ ભારતમાં પહેલી વેરી આપણે ત્યાં શરૂ થશે. ઇન્ટરનેશનલ એરપોર્ટો અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ એની સંખ્યા વધી રહી છે. એવી જ રીતે ગિફ્ટ સિટી કે જ્યાં ઇન્ટરનેશનલ બિઝનેસો થાય, ઇન્ટરનેશનલ કરન્સીમાં થાય, કોમોડિટી માર્કેટથી માંડીને કેપિટલ માર્કેટની આખા દુનિયાનો વેપાર સિંગાપુર ને દુબઈ થાય ની બદલે ગાંધીનગરમાં થાય, એ ગિફ્ટ સિટી પણ એક નવું પ્રદાન છે. એવી રીતે સાયન્સ સિટી કે જ્યાં અદ્ભુત વર્લ્ડ ક્લાસ વ્યવસ્થા ગઈકાલે જ ખાતમુહૂર્ત બે થયા છે. દુનિયા ભારતનું સૌથી મોટું એક્વેરિયમ, ભારતની સૌથી મોટી રોબોટ ગેલેરી, એ પણ આપણે રોબોટિક ગેલેરી પણ આપણે એનું કાલ ખાતમુહૂર્ત કર્યું છે. એવી જ રીતે બસ પોર્ટ, હવે બસ અડ્ડા બસ સ્ટેન્ડ નહીં, એરપોર્ટની જેમ બસ પોર્ટો બને, 12 જગ્યાએ કામો ચાલી રહ્યા છે. આવનારા દિવસોમાં એની વ્યવસ્થા પણ બદલાશે. નવા નવા પોર્ટો ડેવલપ કરી રહ્યા છીએ, મુંદ્રા હોય કે પીપાવાવ હોય કે કંડલાવ હોય, આ બધા પોર્ટનું ડેવલપમેન્ટ કરીને નવલખેથી માંડીને અલંગ સુધીની આખી નવો વ્યવસાય નવી વ્યવસ્થા ઊભી કરીએ છીએ. સફેદ રણ, આંબરડી ધારી ખાતે નવો સફારી પાર્ક અને રિવર ફ્રન્ટ આજે દેશના લોકો જોવા આવી રહ્યા છે. આ પ્રકારે ગુજરાતે એક નવી પહેલ કરી છે કે વર્લ્ડ ક્લાસ દુનિયામાં હોય એવી વ્યવસ્થા ગુજરાતના આંગણે હોય, અને આવનારા દિવસોમાં પણ આવું નવું નવું કરીને આપણા ગુજરાત એ ભારતનું રોલ મોડલ હોય, ગુજરાત નંબર વન હોય, ગુજરાત બધે આગળ હોય, એ પરંપરા જે નરેન્દ્રભાઈએ શરૂ કરી છે એ પરંપરા નિરંતર ચાલુ રાખીને આ ગુજરાતનું ગૌરવ વધારવા આપણે આગળ વધી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, ગુજરાત નંબર વન અનેક જગ્યાએ છે. આપણે બધાને ખબર છે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ ઉત્પાદનમાં ગુજરાત નંબર વન, કપાસના ઉત્પાદનમાં ગુજરાત નંબર વન, મગફળીના ઉત્પાદનમાં ગુજરાત નંબર વન, મસાલાઓના ઉત્પાદનમાં ગુજરાત નંબર વન, દૂધના ઉત્પાદનમાં ગુજરાત નંબર વન, મીઠાના ઉત્પાદનમાં ગુજરાત નંબર વન, રોજગારી ઉત્પન્ન કરવામાં છેલ્લા 14 વર્ષથી ગુજરાત નંબર વન, એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એમાં પણ ગુજરાત નંબર વન, 24 કલાક લાઇટ આપવામાં ગુજરાત નંબર વન, જાહેર શૌચ મુક્ત ઓડીએફ મોટા રાજ્યમાં ગુજરાત નંબર વન, એલઈડી બલ્બ લગાવવામાં ગુજરાત નંબર વન, નાના લઘુ ઉદ્યોગો ઊભા કરવામાં એમએસએમઈમાં ગુજરાત નંબર વન, અને ગરીબો માટેની 20 મુદ્દા અમલીકરણ એમાં પણ ગુજરાત વર્ષોથી નંબર વન. આ પ્રકારે ગુજરાત નંબર વન રહી અને વિકાસ એ સોળેય કલાએ ગુજરાતમાં ખીલે, સર્વાંગી વિકાસ હોય, જ્યાં વ્યક્તિ જ્યાં માનવી ત્યાં સુવિધા, એ મંત્રને પૂરી કરવા માટે આપણે સૌ સૌના સાથ સૌનો વિકાસ એ મંત્રથી આપણે આગળ વધી રહ્યા છીએ. આજે હું ભાવનગર માટે 2-3 જાહેરાત કરી રહ્યો છું. 40 વર્ષ જૂનો કાર્યાપીઠનો પ્રશ્ન, 15,000 થી વધુ મકાનો,
એને નિયમિત કરવાની મંજૂરી આપી દીધી છે. કોર્પોરેશન કાલથી જ એ બધાને કાયદેસરના દસ્તાવેજ કરવામાં આગળ વધશે અને ટૂંક સમયમાં જ કાળિયાબીટના 15,000 મકાન ધારકોને એની મિલકતોને કાયદેસર કરવાનો નિર્ણય આ સરકારે કર્યો છે. એવી જ રીતે શાસ્ત્રીનગરથી દેસાઈનગરનો ફ્લાયઓવર બ્રિજ એની પણ મંજૂરી આપી દીધી છે. વર્ષો ત્યાં ટ્રાફિકની મુશ્કેલી હતી, એ કામ શરૂ થશે અને એને પણ આપણે આગળ વધારી છીએ. સૌની યોજનામાં આપણે બધાને ખબર છે કે કાળુભાર ડેમ, શત્રુજૈન ડેમ, ખોડિયાલ ડેમ એની સાથે રંગોળાથી પેટાલ પાઇપલાઇન નાખીને ભાવનગરના બોર તળાવને ભરવાની મંજૂરી એ પણ આપણે આપી દીધી છે. સાથે સાથે જીઆઈડીસી માઢિયાની જીઆઈડીસીની મંજૂરી આપી દીધી છે અને લઘુ ઉદ્યોગો એ વધુ ને વધુ સારી રીતે કામ કરી શકે એ કામ કરીએ છીએ. ભાઈઓ બહેનો, આ બધા કામો કરીએ છીએ અને કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છે, બળતરાઓ થાય છે. પણ મારે એમને કેવું છે, કાન ખોલીને સાંભળી લો કે આ બધું રાતોરાત નથી થતું. ચૂંટણી આવી એટલે કાલને કાલ અહીંયા રોરો ફેરી નાખી દીધી, કાલને કાલ કાળિયાબીટની મંજૂરી આપી દીધી, એવું નથી ભાઈ. આ રોરો ફેરી માટે પણ છેલ્લા 3 વર્ષથી સરકારમાં બધા પ્રયત્નો ચાલતા હતા, અનેક વિટંબણાઓ વચ્ચે રસ્તા કાઢીને વ્યથા નહીં વ્યવસ્થા એ સૂત્રને ધ્યાનમાં રાખીને આ રોરો ફેરી આજે સાકાર બની છે. આ ચૂંટણીને કારણે છેલ્લા દિલવા ન થાય. આ માઢિયાની જીઆઈડીસી હશે કે કાળિયાબીટની વાત હશે કે અત્યારે દહેજ જાસું કે ભાવના બરોડામાંથી દરેક વખતે નરેન્દ્રભાઈ આવે છે ત્યારે 5-10 હજાર કરોડના વિકાસના કામ આ રાજ્ય સરકાર કરી રહી છે, એ જાહેરાત નથી. બધી પ્રક્રિયાઓ પતી ફાઇલ ઉપર મંજૂરી આવ્યા પછી 6-12 મહિનાની મહેનત પછી આ બધું થઈ રહ્યું છે અને એ બધું સાકાર કરી રહ્યા છીએ. અને આ હજારો કરોડોના કામો એ ભાઈઓ બહેનો એમનેમ થતા નથી. નરેન્દ્રભાઈ કહેતા હતા ને, ખાતો નથી અને અને નરેન્દ્રભાઈ આગળ શું કહેતા હતા, ખાવા દેતો નથી. એને કારણે એક એક રૂપિયો, એક એક પૈસા આ પ્રજા માટે વપરાય છે, અબજો કરોડોના કામો થાય છે. અને અમે એ પણ કહી છીએ કે જેના ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એના લોકાર્પણ પણ અમે કરવાના છીએ. અને આ રીતે આવનારા દિવસોમાં બધા કામો થઈ રહ્યા છે. ત્યારે આજે ભાવનગરના આંગણે સોનાનો સૂરજ ઉગ્યો છે. નવા વર્ષે નવું કદમ, આપના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ લાભ લેશો અને ભાવનગરનો વિકાસ ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા સાથે જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. એશિયાની પ્રથમ એવી ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ કઈ રીતે આકાર પામી છે અને તેની વિશેષતાઓ શું છે એ વિશે જાણીએ આ દ્રશ્ય શ્રાવ્ય પ્રસ્તુતિમાં.
ઘોઘા થી દહેજ સુધીની આ રોરો ફેરી સર્વિસ, જેનું પ્રથમ ચરણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આજે સંપન્ન થવા જઈ રહ્યું છે, એની વિશેષતાઓ અને કઈ રીતે આકાર પામી છે એ આપણે નિહાળી રહ્યા છીએ. 360 કિલોમીટરનું અંતર હવે ઘટીને 31 કિલોમીટર જેટલું થઈ ગયું છે અને 7-8 કલાકનો પ્રવાસ સમય એ હવે માત્ર 1.5-2 કલાકમાં જ કાપીને અંતર ઘટ્યું છે, સમૃદ્ધિ વધી છે. ગુજરાત અને હવે આપણે નિહાળીશું ગુજરાત. જેટલો વિશાળ અહીંનો સમુદ્ર તટ છે એટલો જ ભવ્ય છે અહીંનો ઇતિહાસ પણ. ગુજરાત જ્યાં 3000 વર્ષ પહેલા સિંધુ ઘાટીની સભ્યતામાં મિસોપોટેમિયા સાથે સમુદ્ર માર્ગથી વ્યાપાર થયો હતો. ગુજરાત જ્યાં 2500 વર્ષ પહેલા લોથલમાં પણ વેપાર માટે વાહણોના કાફલાની અવર જવર રહેતી. ગુજરાત જ્યાં 2000 વર્ષ પહેલા ભરૂચ, ખંભાત અને સુરત જેવા બંદરો વેપાર વાણિજ્યથી ધમધમતા હતા. આજે પણ 1600 કિલોમીટર જેટલો લાંબો અને સમૃદ્ધ સમુદ્ર તટ, નાના મોટા મળીને કુલ 46 જેટલા બંદરો, દરરોજ લાખો ટન સામાનની અવર જવર અને પોર્ટને જોડતા 12 માસી રસ્તાઓ, આ બધું જ છે ગુજરાતમાં. છતાં ઘોઘાથી દહેજ સામાન પહોંચાડવો હોય તો લગભગ 360 કિલોમીટરનું અંતર કાપવું પડે અને એના માટે આશરે 8-10 કલાક જેટલો સમય પણ લાગી જાય. દરરોજ 5000થી વધુ વાહનો અને 12000થી વધુ પેસેન્જર્સ સૌરાષ્ટ્રથી સાઉથ ગુજરાત વચ્ચે આવજા કરે છે. આશરે 450 મલ્ટી એક્સેલ ટ્રક્સ, 3320 હેવી ટ્રક્સ, 670 LCV અને 780 જેટલી કાર્સનો આ કાફલો ભરૂચ અને ભાવનગર વચ્ચે દોડે છે. પારંપરિક રીતે વિચારીએ તો વધુ રસ્તાઓ અને ફ્લાયઓવર્સ બનાવવામાં આવતા, પણ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ આપત્તિને અવસરમાં બદલવાની નેમ લીધી અને પાયો નંખાયો આંતરરાષ્ટ્રીય સ્તરની સમુદ્રી ફેરી સર્વિસનો. ऐसा प्रोजेक्ट है जो मेरे दिल को छुआ हुआ है, घोघा दहेज रोरो फेरी सर्विस. घोघा आऊंगा, रोरो फेरी सर्विस में बैठूंगा, भावनगर जिले घोघे से निकलूंगा और भविष्य में ये घोघा दहेज हजीरा तक जाएगा. मेरे सौराष्ट्रवासी जो दक्षिण गुजरात में रहते हैं, कार लेके निकलेंगे, कार लेकर के ही फेरी में चढ़ जाएंगे, अपनी कार में ही बैठे रहेंगे, एक घंटे में भावनगर पहुंच जाएंगे, ट्रक है तो ट्रक लेकर के चढ़ जाएंगे, देश का तेल बचेगा, पेट्रोल बचेगा, डीजल बचेगा, विदेशी धन बचेगा, पर्यावरण की रक्षा होगी. જો કે આ સફર દેખાતી હતી એટલી સરળ નહોતી, કારણ કે ઘોઘા અને દહેજ બંને જગ્યા પર 11 મીટરની ટાઇડલ રેન્જ, ભારે પ્રવાહ, સમુદ્રની લહેરો અને ભારે પવન જેવી વિષમ સમુદ્રી પરિસ્થિતિ સૌથી મોટી અડચણ હતી. અને આવી સ્થિતિમાં જરૂર હતી મૂરિંગ ડોલ્ફિન, લિંક સ્પાન અને પોન્ટુન વિથ ગાઈડ જેવા સ્ટ્રોંગ અને પ્લાન્ડ સ્ટ્રક્ચરની. સૌથી મોટી ચેલેન્જ હતી આશરે 900 મેટ્રિક ટન વજનના 50x30 મીટરના ફ્લોટિંગ પોન્ટુન અને દુનિયાના સૌથી લાંબા અને ભારતના સૌથી પહેલા 96 મીટર લંબાઈ અને આશરે 800 મેટ્રિક ટન વજનના લિંક સ્પાનનું ફેબ્રિકેશન, લોન્ચિંગ અને ઇન્સ્ટોલેશન. આખરે સરકારનું માર્ગદર્શન, મેરીટાઈમ બોર્ડના કર્મચારીઓની કટિબદ્ધતા અને સેંકડો મજૂરોની મહેનતના પરિણામે આજે મેરીટાઈમ માવલ સમાન દહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસ આપની સેવામાં તૈયાર છે. આમ તો ગુજરાતની સ્થાપનાના સમયથી જ દહેજ ઘોઘા વચ્ચે ફેરી સેવાની અનેક વાર ચર્ચાઓ જરૂર થઈ, પરંતુ નક્કર સફળતા ના મળી. પણ 2012માં જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આ કામ હાથમાં લીધું, ત્યારે એમના દ્રઢ સંકલ્પ અને ઈચ્છા શક્તિથી આ પ્રોજેક્ટને એક નવું બળ મળ્યું અને એ પછીના મુખ્યમંત્રીઓએ ફાસ્ટ ટ્રેક પર એને પૂર્ણ કર્યો. આ નવા વર્ષમાં ફેરીના પહેલા ચરણની પેસેન્જર સર્વિસ શરૂ થશે અને એ પછી વાહનોની હેરફેર પણ શરૂ થશે. અને હા,
ત્યારબાદ આ ફેરી સેવા છેક સુરતના હજીરા સુધી ડેલી બેઝિસ પર સેવા આપશે. હવે 360 કિલોમીટરનું અંતર બનશે ફક્ત 31 કિલોમીટરની સફર. 8 કલાકનું અંતર કપાશે ફક્ત 1 કલાકમાં. સ્ટેટ ઓફ ધી આર્ટ વેસલમાં હશે આશરે 70-80 જેટલા ટ્રક્સ અથવા ટ્રેલર અથવા 100 વેહિકલ અથવા 500 જેટલા પેસેન્જર્સની વાહન ક્ષમતા. ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં થશે નોંધપાત્ર ઘટાડો. કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટવાથી પર્યાવરણને પણ થશે મોટો ફાયદો. સાથે જ વેપાર ઉદ્યોગને બળ મળશે, રોજગારીની તકો વધશે અને પ્રવાસનને મળશે નવી દિશા. આ ફેરી સર્વિસ ફક્ત બે કિનારાને જ નહીં, લાખો સંબંધોને પણ જોડશે, વર્તમાનને ભવિષ્યથી જોડશે અને પ્રેરણા આપશે દેશના અન્ય રાજ્યોને પણ, જેનાથી અંતર ઘટશે અને વિકાસની ગતિ વધશે. ઘોઘા દહેજ ફેરી સર્વિસ, ફાસ્ટ ટ્રેક ટ્રાન્સપોર્ટેશન, ફાસ્ટ ટ્રેક ગુજરાત. જલક્રાંતિના અધ્યાય સાથે શ્વેતક્રાંતિના પરિણની દિશા પણ ભાવેણાના પશુપાલકો માટે સર્વોદમ પશુદાણથી ખુલી છે એની ફિલ્મ પણ આપણે નિહાળીએ આ પ્રસ્તુતિમાં. ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સર્વોત્તમ ડેરી દ્વારા સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ્ડ અને ઓટોમેટિક પ્લાન્ટ, દૈનિક 300 મેટ્રિક ટન કેપેસિટી ક્ષમતા ધરાવતી સર્વોત્તમ દાણ ફેક્ટરીનું રૂપિયા 65 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ છે, જેમાં રૂપિયા 8 કરોડ સરકારશ્રીની RKVY યોજના હેઠળ સહાય મળેલ છે. બજારું દાણ કરતાં વધુ ગુણવત્તાવાળું દાણ જિલ્લાના પશુપાલકોને મળશે, જેનાથી પશુઓની તંદુરસ્તી અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે અને પશુઓ વધુ દૂધ આપી શકશે. પરિણામ સ્વરૂપ પશુપાલકોને આર્થિક ફાયદો થશે, જેનું લોકાર્પણ ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ખાસ ઉપસ્થિતિમાં આજ રોજ કરવામાં આવે છે. ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ. અને હવે આમંત્રિત કરીએ છીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીને કે આપશ્રીના વરદહસ્તે આપ ઘોઘા દહેજ પેસેન્જર રો રો ફેરી સર્વિસના પ્રથમ ચરણ અને ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના સર્વોત્તમ પશુ આહાર પ્લાન્ટનું તકતી અનાવરણ રિમોટ કંટ્રોલ દ્વારા કરશો. માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી માન્ય પ્રધાનમંત્રીશ્રીને એ તકતી માટેનું રિમોટ અર્પણ કરશે. ભાવનગરની સર્વોત્તમ ડેરી દ્વારા પશુદાણનો પણ અહીં પ્રારંભ થવાનો છે, એની તકતીનું અનાવરણ પણ માન્ય પ્રધાનમંત્રીશ્રીના વરદસે સંપન્ન થશે. શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સર્વોત્તમ ડેરી સર્વોત્તમ દાણ ફેક્ટરીનું લોકાર્પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે તેમજ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ સંપન્ન થયેલ છે. મહેન્દ્રભાઈ પનોત, ચેરમેન શ્રી સર્વોત્તમ ડેરી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક મહાઅભિયાન પવિત્ર નદી માં ગંગાના શુદ્ધિકરણનું ઉપાડ્યું છે. ગંગા શુદ્ધિકરણ અભિયાન માટે યોગદાન રૂપે શિપ રિસાયકલિંગ એસોસિએશન દ્વારા માન્ય પ્રધાનમંત્રીશ્રીને રૂપિયા 1 કરોડ 1 લાખના ફાળાનો ચેક આ અવસરે અર્પણ કરાશે. ગંગા મૈયાના શુદ્ધિકરણના આ અભિયાનમાં શિપ રિસાયકલિંગ એસોસિએશન પણ પોતાનું યત્કિંચિત યોગદાન 1 કરોડ 1 લાખ રૂપિયાના યોગદાનથી આપી રહ્યું છે.
नूतन वर्ष में नए उमंग से मिलने हमको आए, नए नए सपने खोज कर वो नई दिशा से लाए, नए आकाश में नए समय से नई बिछाई है भात, रो रो फेरी सर्विस की जो लाए हैं सौगात। गुजरात की वैश्विक विकास यात्रा के नए कीर्तिमान स्वरूप, रो रो फेरी सर्विस के स्वप्नद्रष्टा और भारत के यशस्वी प्रधानमंत्री माननीय श्री नरेंद्र भाई मोदी को आइए तालियों की गूंज के साथ आमंत्रित करते हैं, आप हमारा मार्गदर्शन करें। माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी। आप सबने नूतन वर्षना खूब खूब अभिनंदन। दिवाळी पछी गुजरात नूतन संकल्प करवा टेवायेलू छे, नवा आत्मविश्वास साथे आगळ वधवा टेवायेलू छे, अने दिवाळी पछी तरत ज भावनगर घोघानी धरती पर आवीने समग्र गुजरात ने रूबरू में नूतन वर्ष ना अभिनंदन करवानो मौको मळ्यो। गुजरात सरकार नो खूब खूब आभारी छु अने जीवन में धन्यता अनुभवु छु। ઘોઘાના ભાઈઓ અને ભાવનગરમાંથી પણ આવેલા ભાઈઓ, આજનો આ કાર્યક્રમ ભલે ઘોઘા અને દહેજ વચ્ચેનો હોય પણ આ સમગ્ર હિન્દુસ્તાનને સ્પર્શનારો કાર્યક્રમ છે। એક પ્રકારે સાઉથ ઈસ્ટ એશિયામાં એક નવા સીમા ચિહ્ન રૂપી કાર્યક્રમ છે અને તેથી સ્વાભાવિક રીતે દેશના લોકોની પણ ઈચ્છા આજના કાર્યક્રમ વિષયમાં જાણવાની હોય બહુ સ્વાભાવિક છે અને એટલે આપ સૌની ક્ષમા સાથે આજે હું કેટલીક વાતો હિન્દી ભાષામાં કરીશ અને કેટલીક આપણા ગુજરાતીમાં। ગુજરાત કે મુખ્યમંત્રી શ્રીમાન વિજય રૂપાણીજી, ઉપમુખ્યમંત્રી શ્રીમાન નીતિનભાઈ, કેન્દ્ર મેં મંત્રી પરિષદ કે મેરે સાથી श्रीमान मनसुख भाई, गुजरात सरकार के सभी उपस्थित मंत्रीगण, विधायकगण, सांसदगण, गुजरात प्रदेश भारतीय जनता पार्टी के अध्यक्ष श्रीमान जीतू भाई, यहां उपस्थित विशाल संख्या में पधारे हुए मेरे प्यारे भाइयों और बहनों, आप सबको दीपावली और नवीन वर्ष की शुभकामनाओं के साथ। अभी अभी हम लोगों ने भाई दूज का त्यौहार मनाया, लाभ पंचमी के त्यौहार का इंतजार कर रहे हैं और नए संकल्प के साथ नए भारत नए गुजरात के निर्माण की दिशा में आज एक अनमोल उपहार ઘોઘા की धरती से पूरे हिंदुस्तान को मिल रहा है। आज ઘોઘા દહેજ के बीच रो रो फेरी सर्विस का प्रथम चरण का शुभारंभ किया जा रहा है। ये भारत में
अपनी तरह का पहला प्रोजेक्ट है तो यही दक्षिण पूर्व एशिया का भी ये इतना बड़ा पहला प्रोजेक्ट है। मैं गुजरात के लोगों को, यहां की सरकार को 650 करोड़ रुपयों का ये प्रोजेक्ट अनेक आधुनिक तकनीक के साथ परिपूर्ण करने के लिए बहुत बहुत बधाई देता हूं। इस प्रोजेक्ट की शुरुआत के साथ 6.5 करोड़ गुजरातियों का एक बहुत बड़ा सपना पूरा हुआ है। भाइयों बहनों, हूँ जरा निशाण में भणतो हतो ने त्यारे अमारा त्यां निशाण में एक पद्धति हती, रोजे रोजना जे समाचार होय ए बाळकोए ब्लेकबोर्ड पर त्यां लखवाना होय चौक थी, अने जारे एसेम्बली होय त्यारे एक विद्यार्थीनो जेनो वारो होय एने समाचार वांचवाना होय। बचपणमां निशाणमां ए वखते सांभळेलुं અને એ વખતે મોટે ભાગે બળવંતરાય મહેતા મુખ્યમંત્રી હશે, સાંભળેલું કે ગુજરાતમાં ઘોઘા દહેજ રોરો ફેરી સ્થરવાની છે। હું જ્યારે નિશાળમાં ભણતો હતો ત્યારે સાંભળેલું કે ગુજરાતમાં ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ શરૂ થવાની છે। આટલી બધી સરકારો આવીને ગઈ, ભાવનગરમાંથી એ બધા અડીખમ નેતાઓ આવીને ગયા, પણ સારા કામ બધા મારા નસીબમાં જ લખાયેલા છે। અભી ઇસ મન સે મુજે सर्वोत्तम डेयरी के कैटल फील्ड प्लांट के उद्घाटन करने का भी अवसर मिला है। आज डेयरी उद्योग आपने जानी ने आघात थे, गुजरात में भूतकाल में एवी सरकार थी कि जेने कच्छ काठियावाड़ में डेयरी न बने एवं ऊंधा नियमों बनाया था। અમે આવીને નિયમોને બદલ્યા, એના કારણે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લે જિલ્લે ડેરીઓ થઈ, ક્યાંક 3 લાખ લીટર દૂધ, ક્યાંક 4 લાખ લીટર દૂધ, ક્યાંક 11 લાખ લીટર દૂધ અહીંના પશુપાલકોને, અહીંના ખેડૂતોને દૂધના પૂરા પૈસા મળવા માંડ્યા। અને ખેતીમાં કોઈ દી મુસીબત આવે તો દૂધના ભરોસે 12 મહિના નીકળી જાય, એ કામ આ ડેરીના વિકાસથી થયું। આજે લગભગ 65 કરોડ રૂપિયાના ખર્ચે ભાવનગરમાં સર્વોત્તમ ડેરી દ્વારા પશુ આહાર માટેનો વૈજ્ઞાનિક અભિગમ હવે શરૂ થઈ રહ્યો છે। પશુપાલન એમાં પશુ આહારનું સૌથી વધારે મહત્વ છે। ઉત્તમમાં ઉત્તમ પ્રકારની માવજત થાય પશુની, ઉત્તમ 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 પ્રકારનો પશુ આહાર મળે તો આપણા દેશમાં જે એક મુસીબત છે એ મુસીબતમાંથી આપણે દેશને બહાર કાઢી શકીએ। મુસીબત શું છે? દુનિયામાં સૌથી વધારે પશુ આપણી પાસે, પરંતુ પ્રતિ પશુ જે દૂધનું ઉત્પાદન છે એ દુનિયામાં ખૂબ ઓછું હોય એવા દેશમાં આપણું નામ છે। પશુઓની સંખ્યા ઓછી હોય તેમ છતાંય દૂધનું ઉત્પાદન વધારે હોય તો જ પશુપાલકને પાલવે, તો જ ખેડૂતને પાલવે। અને એટલા માટે પશુની માવજત, પશુ માટે આહાર એ અત્યંત મહત્વની બાબત છે। થોડા સમય પહેલા હું ભરૂચ આવ્યો હતો, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશનમાં એક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું। એમાંથી જે ચીજો ઉત્પાદિત થાય છે એક ખાનદાન બનાવવા માટે કામ આવે છે। અને આજે
ભાવનગર ની ધરતી પર આવીને સર્વોત્તમ ડેરી દ્વારા 65 કરોડ ના ખર્ચે પશુ આહાર માટે પશુ ખાનદાન માટે જે પ્લાન્ટ નું આજે લોકાર્પણ થઈ રહ્યું છે, હું ભાવનગર જિલ્લાના બધા પશુઓને શુભકામનાઓ પાઠવું છું. આ ઉત્તમ આહાર મળશે એમને, એના કારણે એમની રોગ સામેની પ્રતિકાર શક્તિ વધશે, દૂધનું ઉત્પાદન વધશે અને પ્રમાણમાં ખેડૂતના ઘરમાં પણ બે પાંદડે જિંદગી જીવવાનો અવસર આવશે. હું ભાઈ મહેન્દ્ર અને એમના સૌ મિત્રોને, ડેરીના સૌ ડાયરેક્ટરોને ઉત્તરોત્તર ડેરીની પ્રગતિ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. મેરે પ્યારે ભાઈઓ બહેનો, એક વિવાદ કા વિષય હૈ, ક્યા મનુષ્ય જાતને સબસે પહેલે તૈરના સિખા થા કે પહિયા બનાને કા સિખા થા? કોઈ તય નહીં કર પાતા થા કે પહેલે પહિયા બના કે પહેલે ઇન્સાન તૈરના સિખા. લેકિન એ સહી હૈ કે માનવ જાત સદીઓ સે તૈર કર નાવ સે નદી પાર કરના ઉસને હમેશા સરળ માના, આસાન માના. ગુજરાત કે તો હજારો સાલ કા સામુદ્રિક યાત્રા કા ઇતિહાસ રહા હૈ. નાવ બનતી યહાં થી, નાવ લેકર દુનિયા મે જાને કી યહાં લોગો કી પરંપરા થી. લોથલ 84 દેશોં કે ઝંડે યહાં પર ફહરતે થે. વલ્ભી યુનિવર્સિટી 1700 સાલ પહેલે અનેક દેશો કે બચ્ચે હમારે યહાં વલ્ભી મે પડતે થે. લેકિન પતા નહીં ક્યા હુઆ, સબ કુછ ઇતિહાસ કી તરહ નીચે જમીન મે દબ ગયા. વો ભી તો એક જમાના થા, લંકાની લાડી ને ઘોઘાનો વર. ક્યાં જાહો જલાલી હોગી ઘોઘા કી, આમ તોર પર લંકાની લાડી ને ઘોઘાનો વર એવું કહેવાતું હતું. ભાઈઓ બહેનો, આજ કા એ પ્રોગ્રામ, આજ કા એ પ્રારંભ ઘોઘા ભાવનગર ગુજરાત કે સમુદ્ર તટ કે વો પુરાને ભવ્ય દિવસો કો વાપિસ લાને કા અવસર હૈ. ઘોઘા દહેજ કે બીચ સે ફેરી સર્વિસ સૌરાષ્ટ્ર ઓર દક્ષિણ ગુજરાત કે કરોડો લોગો કી જિંદગી કો ના સિર્ફ આસાન બનાયેગી બલ્કી ઉને ઓર નિકટ લે આયેગી. જિસ સફર મે 7-8 ઘંટે લગતે થે, વો સફર 1.25 ઘંટે મે પૂરા કિયા જા સકેગા. હમારી યહાં કહા જાતા હૈ સબસે મૂલ્યવાન ચીજ સમય હોતા હૈ, ટાઈમ ઇઝ મની યે કહા જાતા હૈ. આજ દુનિયા મે કોઈ 24 ઘંટે કે 25 ઘંટે નહીં કર સકતા હૈ, લેકિન યે ભારત સરકાર ઓર ગુજરાત સરકાર હૈ કે આપકે 24 ઘંટો મે સે 1 ઘંટે કી સફર કરકે 7 ઘંટે કી સોગાત દે સકતા હૈ. એક સ્ટડી કહેતી હૈ કે સામાન કો લે જાને મે અગર સડક કે રાસ્તે 1.5 રૂપિયા કા ખર્ચ હોતા હૈ તો ઉતના હી સામાન લે જાને કે લિયે રેલ કે જરિયે 1 રૂપિયા લગતા હૈ. લેકિન વોહી સામાન અગર હમ જલ માર્ગ સે લે જાએ તો સિર્ફ 20-25 પૈસે મે લે જા સકતે હૈ. આપ સોચ સકતે હૈ કે આપના કિતના સમય બચને જા રહા હૈ, દેશ કા કિતના પેટ્રોલ ડીઝલ બચને વાલા હૈ. વરના લાખો લીટર ઇંધન તો જબ ટ્રાફિક જામ હો જાતા હૈ વહી પર બરબાદ હો જાતા હૈ. ભાઈઓ ઓર બહેનો, સૌરાષ્ટ્ર ઓર દક્ષિણ ગુજરાત કે બીચ હર રોજ લગભગ 12,000 લોગ યાત્રા કરતે હૈ. 5,000 સે જ્યાદા ગાડિયા
हर रोज इन दो क्षेत्रों को कनेक्ट करने के लिए सड़कों पर दौड़ती है। जब यही कनेक्टिविटी सड़क के बजाय समंदर से होगी तो 307 किलोमीटर की दूरी 31 किलोमीटर में बदल जाएगी। एक फेरी अपने साथ 500 से ज्यादा लोग, 100 के लगभग कारें, 100 के करीब ट्रकें वे अपने साथ लेकर के जा सकती है। साथियों, जब ट्रैफिक का बड़ा हिस्सा इस फेरी सर्विस पर निर्भर हो जाएगा या जब अपनी अपनी गाड़ियां इधर से उधर ले जाएंगे तो इसका प्रभाव दिल्ली और मुंबई को कनेक्ट करने वाले रास्तों पर भी पड़ने वाला है। गुजरात के सबसे ज्यादा औद्योगिकरण वाले क्षेत्र जैसे दहेज, बड़ोदरा और उसके पास का उसके मार्गों पर गाड़ियों की संख्या कम होगी, गाड़ियों की रफ्तार बढ़ेगी और तेजी यहां के पूरे इकोनॉमिक सिस्टम को टॉप गियर में ले जाएगी। साथियों, हम पुरानी अप्रोच के साथ नए नतीजे प्राप्त नहीं कर सकते, ना ही पुरानी सोच के साथ नए प्रयोग किए जा सकते हैं। घोघा दहेज फेरी सर्विस इसका भी बहुत बड़ा उदाहरण है। मैं जब मुख्यमंत्री बना और खोज खबर ली, इस पर चर्चा की तो कई दशकों से हो गए रहे थे लेकिन ये योजना पता नहीं किस कोने में पड़ी थी। और जब मैं इस पर जाने लगा, आगे बढ़ने लगा, मेरे आने के बाद मैं चाहता था तुरंत शुरू हो, आप हैरान हो जाएंगे। सरकार ने ऐसी स्ट्रक्चरल गलतियां की थी कि कभी रोरो फेरी सर्विस हो ही नहीं सकती है। पुराने जमाने में क्या काम किया था इन्होंने? समस्या ये थी कि जिसे फेरी चलानी थी उसी से आग्रह किया जाता था कि तुम भी टर्मिनल बनाओ। क्या मुझे बताइए, रोड के ऊपर कोई बस दौड़ाता है तो बस वाले को हम कहते हैं कि तुम रोड बनाओ? बस वाले को कहते हैं कि बस स्टेशन बनाओ? एयरपोर्ट पर विमान आता है कि हम विमान वाले को कहते हो कि तुम एयरपोर्ट बनाओ? एयरपोर्ट सरकार बनाती है, बस स्टेशन सरकार बनाती है, रोड सरकार बनाती है, उस पर दौड़ने के लिए प्राइवेट लोग व्यापार के लिए आते हैं। रोरो सर्विस में उन्होंने कह दिया है जेटी बनानी है, उसका पोर्ट बनाना है, आपको करना है तो करो, ये समंदर का किनारा है, ये पानी है, आगे बढ़ो। कौन बढ़ेगा भाई? आखिरकार हमने नीतियां बदली, पुरानी सरकारों के इस हस्तक्षेप को हमने बदल दिया। हमने तय किया कि फेरी सर्विस के लिए टर्मिनल बनाने का काम सरकार करेगी, टर्मिनल बन जाने के बाद उसका संचालन और फेरी चलाने का काम प्राइवेट एजेंसी को दिया जाएगा। यहां के रफ समुद्र क्षेत्र में, तलहाटी में जमीन मिट्टी भी बड़ी समस्या होती है, इस वजह से फेरी को किनारे तक आने में दिक्कत होती है। बदली हुई रणनीति के तहत सरकार ने यह भी तय किया कि मिट्टी निकालने के लिए, पत्थर हटाने के लिए ड्रेजिंग का काम, उसका काम भी सरकार खर्चा उठाएगी। हमने ये भी व्यवस्था बनाई कि इस सर्विस के बाद प्राइवेट एजेंसी को जो लाभ होगा उसमें सरकार की भी भागीदारी होगी। ये नई रणनीति सफल रही और आज इसी का परिणाम है कि घोघा दहेज के बीच रोरो फेरी सर्विस प्रारंभ हो रही है। 2012 में मैं आया था, इसका शिलान्यास मैंने किया था, लेकिन तब समंदर में कुछ काम करना है तो हम जरा भारत सरकार पर डिपेंडेंट रहते थे और भारत सरकार में ऐसे लोग बैठे थे उस समय जब मैं गुजरात का मुख्यमंत्री था, वापी से लेकर के कच्छ के मांडवी तक गुजरात के समुद्री तट पर
विकास पर पूरा प्रतिबंध लगा दिया गया था। हमारी सारी इंडस्ट्रीज को पर्यावरण के नाम पर ताले लगाने की धमकियां दी गई थी। मैं जानता हूं कितनी कठिनाइयों से हमने गुजरात को आगे बढ़ाने में सफलता पाई थी, लेकिन जब दिल्ली में आप सबने मुझे सेवा करने का मौका दिया, एक के बाद एक समस्याएं सुलझती गई और आज रो रो फेरी सर्विस का लोकार्पण करने का प्रथम चरण का, और ये प्रोजेक्ट कठिन था। वरुण देव भी हमारी परीक्षा लेते रहे, लेकिन इतिहास गवाह है जब सेतु के निर्माण में किसी तरह की बाधा आई तो समुद्र मंथन में से ही अमृत भी निकल के आया था। साथियों, आज हमें वरुण देव के आशीर्वाद से ये अमृत मिला है, जो जल सेतु मिला है। मैं शीश झुका करके ये कामना करता हूं कि वरुण देव का आशीर्वाद हमेशा की तरह गुजरात के लोगों के साथ रहे। और आज हम जब ये रो रो फेरी सर्विस का प्रारंभ कर रहे थे, तब मैं वीर मोखड़ा जी दादा को भी नमन करता हूं। और जैसे मेरे मछुआरे भाई बहन वीर मोखड़ा जी दादा को नरियल चढ़ा करके आगे बढ़ते हैं, मैं भी उनकी परंपरा का आज पालन करूंगा और वीर मोखड़ा जी के आशीर्वाद से हमारी यात्रियों की सुरक्षा बनी रहे, भावनगर और सौराष्ट्र दक्षिण गुजरात का हिस्से की तरह आगे बढ़ जाए, इतनी प्रगति हो और वीर मोखड़ा जी दादा के आशीर्वाद हम पर बने रहेंगे, ये मुझे पूरा विश्वास है। ये प्रोजेक्ट इंजीनियरों और गुजरात सरकार दोनों के लिए ही एक बहुत बड़ी चुनौती था, इसलिए जो भी लोग इस परियोजना से जुड़े हैं वे सबके सब बधाई के पात्र हैं। भाइयों और बहनों, गुजरात में देश के सबसे बड़ा सी फ्रंट उपलब्ध है। 1600 किलोमीटर से भी ज्यादा हमारा समुद्री तट है। सैकड़ों वर्षों से गुजरात अपनी शक्ति और सामर्थ्य से पूरी दुनिया का ध्यान अपनी ओर खींचता रहा है। लोथल पोर्ट से निकली जानकारियां आज भी बड़े बड़े मरीन एक्सपर्ट्स को अचंभित करती है। जिस जगह पर हम सभी उपस्थित हैं, वहां पर सैकड़ों वर्षों से दुनिया के अलग अलग देशों से जहाज आते रहे हैं। इस समृद्ध विरासत को समझते हुए, देखते हुए, मैं उसी समय से गुजरात में पोर्ट लेड डेवलपमेंट की बात कर रहा हूं जब आपने मुझे मुख्यमंत्री के पद पर बिठाया था। इसी को ध्यान में रखते हुए हमने गुजरात के कोस्टल इलाके में इंफ्रास्ट्रक्चर और डेवलपमेंट के दूसरे प्रोजेक्टों पर विशेष ध्यान दिया। हमने शिप बिल्डिंग, इसकी नई पॉलिसी बनाई, शिप बिल्डिंग पार्क बनाए, स्पेशल इकोनॉमिक जोन्स में छोटे पोर्ट्स को बढ़ावा दिया जाए, शिप ब्रेकिंग के नियमों में भी बड़े बदलाव किए गए। सरकार ने स्पेशलाइज्ड टर्मिनल्स के निर्माण पर भी विशेष जोर लगाया, जैसे दहेज में सॉलिड कार्गो, केमिकल और एलएनजी टर्मिनल और मुंद्रा में कोल टर्मिनल। ऐसे स्पेशलाइज्ड टर्मिनल से गुजरात के पोर्ट सेक्टर को एक नई दिशा, नई ऊर्जा और नई चेतना प्राप्त हुई। इसके साथ ही सरकार ने वेसल ट्रैफिक मैनेजमेंट सिस्टम और ग्राउंड ब्रेकिंग कनेक्टिविटी प्रोजेक्ट को भी विशेष रूप से बढ़ावा दिया। सरकार आने वाले दिनों में मैरीटाइम यूनिवर्सिटी बनाने और लोथल में मैरीटाइम म्यूजियम बनाने पर भी बहुत विस्तार से काम इन दिनों चल रहा है। इन सारे कार्यों के साथ ही यहां रहने वाले मेरे मछुआरे भाई बंधु और स्थानीय लोगों का भी विकास हो, इसके लिए
सागर खेडू विकास कार्यक्रम जैसी योजनाएं भी हम लगातार चला रहे हैं। इसी बात पर भी जोर दिया कि शिपिंग इंडस्ट्री में स्थानीय युवाओं को प्रशिक्षित करके उन्हें ही रोजगार दिया जाएगा। अपना स्थानिक जवानियों ने तैयार करीने ट्रेन करीने एमने हमारा रोजगार मिले एना माटे प्रबंध करवानु नक्की कर्यु। उनकी शिक्षा स्वास्थ्य पीने के पानी बिजली के साथ ही हमने कोस्टल सोशल सिक्योरिटी का भी पूरा इंफ्रास्ट्रक्चर तैयार किया है। भाइयों बहनों, अभी हाल ही में जापान के प्रधानमंत्री आए थे, उस समय हमने जापान के साथ शिपिंग सेक्टर को लेकर के एक महत्वपूर्ण समझौता किया। इस समझौते के तहत जापान सरकार और वहां की एक वित्तीय संस्था जायका अलंग शिपयार्ड में अपग्रेडेशन के लिए उसके मॉडर्नाइजेशन के लिए हमें वित्तीय सहयोग देंगे, हमें धन देंगे, इसके लिए वो तैयार हुए हैं। आपने त्या अलंगनी चर्चा घनी थी। पहला विकास माटे त्याना मजदूरनी स्थिति अने पर्यावरणना नामे आखा आपड़ा उद्योग पर तोफान आव्यु तो आ बधामांथी बहार काढीने ए दुनिया में आधुनिक बने एना माटे जापान पासे करार करीने त्यांथी धन लावीने अहींना आखा अलंगना अने शिप ब्रेकिंग ना बधा प्रोजेक्ट ने वधारे आधुनिक बनावानी दिशामां काम कर्युं छे। साथियों, सरकार भावनगर से अलंग सोशिया शिप राइसिंग यार्ड रिसाइकलिंग यार्ड तक के लिए एक अल्टरनेटिव रोड भी उस पर भी काम कर रही है। एशिया के सबसे बड़े शिप रिसाइकलिंग यार्ड में 15 से 25 हजार कर्मचारी 15 से 25 हजार कर्मचारी काम करते हैं। अलंग सोशिया शिप रिसाइकलिंग यार्ड भावनगर से करीब 50 किलोमीटर दूर है। अभी जो रूट उस पर ट्रैफिक जाम की कितनी दिक्कत आती है मुझे लगता है वो मुझे बताने की जरूरत नहीं है। इसलिए सरकार ने तय किया है अलंग शिप राइसिंग यार्ड और महुआ पिपावाव जाबराबाद वेरावल को जोड़ने वाला जो एक वैकल्पिक रूट है उसे चौड़ा किया जाएगा, अपग्रेड किया जाएगा। भविष्य में अलंग यार्ड की क्षमता भी बढ़ने जा रही है और उसे देखते हुए भी सड़क का आधुनिकीकरण आवश्यक हो गया है। इस रूट से घोघा दहेज फेरी सर्विस के लिए आ रही गाड़ियों को भी फायदा होने वाला है। साथियों, सरकार के लगातार प्रयास का नतीजा है कि गुजरात के कोस्टल बेल्ट का आज इतनी तेजी से विकास हो रहा है। आज गुजरात पूरे देश में छोटे पोर्ट्स के जरिए होने वाले कुल कार्गो की आवाजाही का 32% अकेला गुजरात हैंडल करता है, यानी एक तिहाई गुजरात में होता है। इतना ही नहीं, इस काम में पिछला 15 वर्षों में 4 गुना बढ़ोतरी हुई है। मुझे उम्मीद है कि जिस तरह पिछले 15 साल में गुजरात ने अपनी पोर्ट्स की क्षमता को भी 4 गुना बढ़ाया है, कार्गो हैंडलिंग की रफ्तार भी और तेज होगी। भाइयों और बहनों, गुजरात समुद्री मार्ग की दृष्टि से बहुत ही स्ट्रेटेजिक लोकेशन पर है। यहां से दुनिया के किसी भी भूभाग तक समुद्री मार्ग से पहुंचना बहुत ही आसान और सस्ता और सरल रास्ता है। हमें गुजरात की शक्ति का भरपूर फायदा उठाना चाहिए। गुजरात का मैरिटाइम डेवलपमेंट भी पूरे देश के लिए एक मॉडल है। मुझे उम्मीद है कि रोरो फेरी सर्विस का पूरे प्रोजेक्ट भी दूसरे राज्यों के लिए भी एक मॉडल प्रोजेक्ट की तरह काम करेगा।
हमने जिस तरह बरसों की मेहनत बाद इस तरह के प्रोजेक्ट में आने वाली दिक्कतों को समझा है, उन्हें दूर किया है, वो दिक्कतें कम से कम इस प्रोजेक्ट को दोहराने वाले राज्यों को कभी नहीं आएगी। इस फेरी सर्विस से पूरे क्षेत्र में सामाजिक आर्थिक विकास का एक नया दौर शुरू होगा, रोजगार के हजारों नए अवसर बनेंगे, कोस्टल शिपिंग और कोस्टल टूरिज्म का भी नया अध्याय आरंभ होगा। आने वाले दिनों में जब दिल्ली और मुंबई के बीच डेडिकेटेड फ्रेट कॉरिडोर बन जाएगा और साथ ही दिल्ली मुंबई इंडस्ट्रियल कॉरिडोर का काम पूरा हो जाएगा, तो इस सर्विस समेत गुजरात से जुड़े समुद्री मार्ग का महत्व भी कई गुना बढ़ जाएगा। ये प्रोजेक्ट अहमदाबाद और भावनगर के बीच के इलाकों में औद्योगिक विकास को तेज करने के लिए बनाए गए धोलेरा स्पेशल इन्वेस्टमेंट रीजन को भी एक नई मजबूती देने वाला है। धोलेरा SIR भारत ही नहीं विश्व के नक्शे पर विकसित होने वाला ये सबसे बड़ा औद्योगिक केंद्र होने वाला है। इससे लाखों लोगों के लिए रोजगार के नए अवसर बनेंगे। गुजरात सरकार के प्रयास से धोलेरा में इंफ्रास्ट्रक्चर से जुड़े काम तेज गति से आगे बढ़ रहे हैं। कुछ ही वर्षों में धोलेरा पूरी दुनिया में अपनी धाक जमाएगा और उसमें एक ही भूमिका घोघा दहेज फेरी सर्विस का भी योगदान होगा। साथियों, भविष्य में हम इस फेरी सर्विस को, ये सिर्फ घोघा दहेज तक रुकने वाला नहीं है, भविष्य में इस फेरी सर्विस को हम हजीरा, पीपावाव, जाफराबाद, दमन दीव, इन सभी जगह पर जोड़ने की दिशा में आगे बढ़ने वाले हैं। मुझे बताया गया है कि सरकार की तैयारी आने वाले वर्षों में इस फेरी सर्विस को सूरत से आगे हजीरा और फिर मुंबई तक ले जाने के लिए भी चल रही है। कच्छ की खाड़ी में भी इसी तरह का प्रोजेक्ट शुरू किए जाने की चर्चा अभी प्राथमिक स्तर पर चल रही है। मुझे बताया गया है कि कच्छ के वाई और जामनगर के रोजी बंदल के बीच ऐसी सेवा शुरू करने के लिए प्री फिजिबिलिटी रिपोर्ट ऑलरेडी तैयार हो चुकी है। इतना ही नहीं, जब फेरी सर्विस का इस्तेमाल बढ़ेगा तो तमाम उद्योगों को नर्मदा नदी के माध्यम से भी कनेक्ट किया जा सकता है। साथियों, भारत की विशाल समुद्री सीमा 7,500 किलोमीटर लंबी है, निवेश की बड़ी संभावनाओं से भरी हुई है। मेरा मानना रहा है कि हमारे समुद्री तट देश की प्रगति के गेटवे हैं। भारत की समृद्धि के प्रवेश द्वार हमारे बंदर होते हैं, लेकिन बीते दशकों में केंद्रीय स्तर से इन पर कम ही ध्यान दिया गया। देश का शिपिंग और पोर्ट सेक्टर भी लंबे समय तक उपेक्षित रहा। इस सेक्टर को सुधारने के लिए, उसे आधुनिक बनाने के लिए सरकार ने सागर माला कार्यक्रम भी शुरू किया है। हमारे यहां कच्छ सौराष्ट्र हमेशा खाली थतू जाए, लोग अहीं हिजरत करता था। कारण शू तो पीवाना पानी नहीं अने खारा पाण दरियानी हवा, खेती न थाय, बाकी काय न थाय, रोजी रोटी न कमाए, लोग छोड़ता था। भूतकाल में दरियानी ताकत जो समझा होत, पानी ना सामर्थ्य ने समझा होत, को कच्छ सौराष्ट्र लोगों ने मोटा मोटा शहरों में जाइने जुग्गी झोपड़ी में जिंदगी जीववा माटे मजबूर न थवू पड़ू होत। भाइयों बहनों,
અમે જે ઉપક્રમ ઉપાડ્યો છે, આખો કચ્છ સૌરાષ્ટ્રનો દરિયા કિનારાનો ધમધમ તો કરવાનો, આખા ગુજરાતમાં આવનારા દિવસોમાં ધમધમાટ ક્યાં જોવા મળવાનો છે તો સૌથી વધારે આ કચ્છ સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોવા મળવાનો છે. અમે એવી રીતે બીજ વાવ્યા છે. સાગરમાલા પરિયોજના કે તહત દેશ મેં મોજુદા પોર્ટ ઉસકા મોડર્નાઇઝેશન ઓર નયે પોર્ટ કે ડેવલપમેન્ટ કા કામ કિયા જા રહા હૈ. સડક, રેલ માર્ગ, ઇન્ટરસ્ટેટ વોટરવેઝ ઓર કોસ્ટલ ટ્રાન્સપોર્ટ કો ઇન્ટીગ્રેટેડ કિયા જા રહા હૈ. યે પરિયોજના કોસ્ટલ ટ્રાન્સપોર્ટ કે જરિયે માલ ઢુલાઈ કો બઢાને મેં બહોત અહમ ભૂમિકા નિભા રહી હૈ. સાથીઓ, સરકાર કે પ્રયાસો કા યે નતીજા હૈ કે પિછલે 3 વર્ષો મેં પોર્ટ સેક્ટર મેં બહોત બડા પરિવર્તન આયા હૈ ઓર અભી તક કા સબસે જ્યાદા કેપેસિટી એડિશન પિછલે 2 યા 3 વર્ષ મેં હુઆ હૈ. જો પોર્ટ ઓર સરકારી કંપનિયા ઘાટે મેં ચલ રહી થી ઉનમાં ભી પરિસ્થિતિ બદલ રહી હૈ. સરકાર કા ધ્યાન કોસ્ટલ સર્વિસ સે જુડી સ્કિલ ડેવલપમેન્ટ પર ભી હૈ. એક અનુમાન કે મુતાબિક અકેલે સાગરમાલા પ્રોજેક્ટ સે આને વાલે સમય મેં 1 કરોડ જીતની નહી નોકરીઓ કે હિન્દુસ્તાન મેં અવસર પેદા હો સકતે. હમ ઇસ એપ્રોચ કે સાથ કામ કર રહે હૈ કે ટ્રાન્સપોર્ટેશન કા પૂરા ફ્રેમવર્ક આધુનિક ઓર ઇન્ટીગ્રેટેડ હો. હમારે દેશ મેં ટ્રાન્સપોર્ટ નીતિયા મેં જો અસંતુલન થા ઉસે ભી દૂર કિયા જા રહા હૈ. યે અસંતુલન કિતના જ્યાદા થા વો આપ ઇસી સે સમજ સકતે હૈ કે આઝાદી કે ઇતને વર્ષો બાદ ભી હમારે યહાં સિર્ફ 5 નેશનલ વોટરવે થે. વોટર ટ્રાન્સપોર્ટ મેં ઇતના સસ્તા હોના ઓર દેશ કી નદીઓ કા જલ હોને કા બાવજૂદ ઇસે નજરઅંદાજ કર દિયા ગયા. અબ ઇસ સરકાર ને 106 નેશનલ વોટરવે કા ગઠન કિયા ગયા હૈ ઓર ઇસ પર તેજી સે કામ ચલ રહા હૈ. ઇન નેશનલ વોટરવે કી કુલ લંબાઈ 17,000 કિલોમીટર સે ભી જ્યાદા હૈ. યે વોટરવે દેશ કે ટ્રાન્સપોર્ટ સેક્ટર કે અસંતુલન કો દૂર કરને મેં બહોત મદદગાર સાબિત હોંગે. હમારી સામુદ્રિક સંપદા હમારે ગ્રામીણ ઓર સમુદ્રી તટ કો એક નયા આયામ દે સકતી હૈ. હમારે મછવારે ભાઈ ઇસ સંપદા કા પૂરા ઇસ્તેમાલ કર પાએ ઇસકે લિયે સરકાર ને બ્લૂ રિવોલ્યુશન સ્કીમ કો શરૂ કિયા હૈ. ઉને આધુનિક તકનીક કા ઇસ્તેમાલ કરતે હુએ મછલી પકડને ઓર મછલી પાલન મેં વેલ્યુ એડિશન કે બારે મેં સિખાયા જા રહા હૈ. હમારા માછીમાર ભાઈઓ માટે બ્લૂ રિવોલ્યુશન સ્કીમ એમને લાંબી બોટ મળે, આધુનિક બોટ મળે, દૂર સુધી 12 નોટિકલ માઇલ થી પણ અંદર જાય, વધુમાં વધુ એમને કેચ મળે, માછલી મળે અને પૂરી વ્યવસ્થા અંદર હોય. અમારા માછીમારો ઓછી મહેનતે વધુરે કમાય એના માટે સરકારે બ્લૂ રિવોલ્યુશન સ્કીમ કે અંતર્ગત આજ મછવારો કો લોંગ લાઇનર ટ્રોલર્સ કે લિયે આર્થિક મદદ દેને કા ભી યોજના બનાઈ. એક વેસલ પર કેન્દ્ર સરકાર કી તરફ સે 40 લાખ રૂપિયે તક કી સબસિડી દી જાયેગી. લોંગ લાઇનર ટ્રોલર્સ કા ન સિર્ફ મછવારો કી જિંદગી આસાન બનાયેંગે બલ્કિ વો ઉનકે કારોબાર કો ભી નઈ આર્થિક મજબૂતી દેંગે. અભી જિસ તરહ કે ટ્રોલર્સ કા ઇસ્તેમાલ કિયા જાતા હૈ વો કમ પાણી મેં મછલી પકડને કે કામ આતે હૈ. તકનીક કે મામલે મેં ભી યે બહોત પુરાને હૈ, રિસ્કી હૈ. ઇસલિયે જબ ઇન પુરાને ટ્રોલર્સ કો લેકર કો વો સમંદર જાતે હૈ તો અક્સર રાસ્તા ભટક જાતે હૈ. ઉને પતા તક નહીં ચલતા કે ભારત કી સમુદ્રી સીમા છોડકર દૂસરે દેશ કી સમુદ્ર સીમા મેં પહોંચ ગયે હૈ. ઇસકે બાદ મછવારો કો કઈ તરહ કી દિક્કત ઉઠાની પડતી હૈ. તકનીક કા જ્યાદા સે જ્યાદા ઇસ્તેમાલ કરકે હમ ઇન દિક્કતો કો કમ કર સકતે હૈ
और इसलिए हमने ये लॉन्ग लाइनर ट्रॉलर्स की मदद से मछुआरे भाई समंदर में सही दिशा में दूर तक गहरे पानी में मछली पकड़ने के लिए जा सके इसके लिए सरकार मदद करने की योजना बनाई है। आधुनिक लॉन्ग लाइनर ट्रॉलर्स ईंधन के मामले में भी काफी किफायती होते हैं, यानी मछुआरों की सुरक्षा बढ़ाने के साथ साथ उनका व्यापार और मुनाफा दोनों बढ़ाएंगे। साथियों, देश में इंफ्रास्ट्रक्चर का विकास हमारी सबसे बड़ी प्राथमिकताओं में से एक है। पिछले 3 वर्षों में हाईवे, रेलवे, वाटरवे और एयरवे पर जितना निवेश किया गया है उतना पहले इतने कम समय में कभी नहीं हुआ है। इसके अलावा नई एविएशन पॉलिसी बनाकर रीजनल एयर सर्विस को सुधारा जा रहा है, छोटे छोटे हवाई अड्डों का आधुनिकीकरण किया जा रहा है। कुछ हफ्ते पहले ही अहमदाबाद से मुंबई के बीच चलने वाली देश की पहली बुलेट ट्रेन का भी काम शुरू किया जा चुका है। ये सारे प्रयास देश को 21वीं सदी के ट्रांसपोर्ट सिस्टम देने का आधार बनेंगे। एक ऐसा ट्रांसपोर्ट सिस्टम जो न्यू इंडिया की आवश्यकताओं, न्यू इंडिया की उम्मीदों के मुताबिक होगा। साथियों, आज यहां घोघा से मैं फेरी के माध्यम से ही दहेज तक जाऊंगा। मेरे साथ मेरे कुछ नन्हे साथी, कुछ दिव्यांग बच्चे भी होंगे। उनके चेहरे की खुशी ही मेरा पारिश्रमिक होगी। मैंने गुजरात सरकारे पूछू कि फेरी में कौन आवशे, बगू भाई मारा तो 100 स्पेशल मेहमानों से तमारे लिए जवाब पड़से। तो हमने थयो कि आपा हूँ दिल्ली थी लावानो छे। मैं हमने कहू कि जे मारा दिव्यांग भाइयों बहनों छे, परमात्माए जे बालकों ने कहीं ने कहीं मुश्किल आपी छे, ये मारा आज स्पेशल गेस्ट है अने एमने आज हूँ मारी साथे आ फेरी सर्विस नु उद्घाटन में जोड़े लई जाइस, दहेज लई जाइस अने पाछी आ फेरी एमने आवीने मुकी पण जशे। भावनगर ना बालको, दिव्यांगजनों एमने मारी साथे लई जवा ए पण मारे माटे एक गर्वनो विषय छे। भाइयों बहनों, बचपन से जिस कार्य का सपना देखा था वो पूरा होने के बाद मैंने कैसा अनुभव किया इसकी कल्पना शायद कोई नहीं कर सकता है। बचपन में जिस बात को सुना था और हो नहीं रहा था, और आज जब अपनी आंखों के सामने देख पा रहा हूं और खुद को उस काम के हिस्सेदार बनने का मौका मिला, मैं समझता हूं ये मेरे जीवन की एक बहुत धन्य पल है। मैं इसे अपना सौभाग्य मानता हूं। दहेज में जाऊंगा, अपने अनुभव वहां बांटूंगा, लेकिन मैं आज आपसे आग्रह करूंगा कि इस महत्वपूर्ण काम में आप हमारे साथ जुड़िए। और एक मानिए, एक फेरी सर्विस तो शुरुआत है, ये पहला चरण है। बाद में तो प्राइवेट कंपनियां आएगी, ढेर सारी फेरियां चलेगी, क्रूज चलेंगे, क्रूज टूरिज्म डेवलप होगा। अरे सूरत के हमारे धनी लोग इसको हायर करके जन्मदिन मनाने के लिए भी समंदर में जाएंगे। बहुत बड़ी विकास की संभावना है। और इसलिए मैंने कहा घोघा का भाग्य फिर एक बार बदलने वाला है, घोघा का बार फिर एक बार बदलना है। और एक बार फिर आप सभी को घोघा दहेज रोरो फेरी सर्विस और सर्वोत्तम डेयरी के कैटल फीड प्लांट के लिए मैं बहुत बहुत बधाई देता हूं। आप सबको बहुत बहुत धन्यवाद देता हूं। अने फरी एक बार तमने बधाने नूतन वर्ष अभिनंदन, अने खूब प्रगति करो, खूब विकास की नवी ऊंचाइयों ने प्राप्त करो। खूब खूब आभार। भारत माता की, भारत माता की। मारी साथे बोलीशु जय वीर मोखड़ा जी दादा, जय वीर मोखड़ा जी दादा, जय वीर मोखड़ा जी दादा।
અને હવે આજના આ અવસરે હાથ ઊંચા કરી અને નરેન્દ્રભાઈએ આપણા ભાગ્ય વિધાતા બન્યા છે, આખા ભારતના ભાગ્ય વિધાતા બન્યા છે, આપણો ભાગ્ય આજથી નરેન્દ્રભાઈએ લખ્યું છે, સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ભાવનગર બન્યું છે, સૌરાષ્ટ્રનો વિકાસ ખુલ્યો છે, બે હાથ ઊંચા કરીને નરેન્દ્રભાઈને આપણે આભાર માનીએ, ભારત માતાનો જયઘોષ કરીએ, ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે નરેન્દ્રભાઈ, આગળ વધો નરેન્દ્રભાઈ, આગળ વધો મિત્રો. એક તારીખ મારે નરેન્દ્રભાઈની હાજરીમાં આપી છે 17/3/2006 ભાવનગરની અંદર આટા મિલ કમ્પાઉન્ડમાં માનની મુખ્યમંત્રી તરીકે મિત્રો નરેન્દ્રભાઈ આવ્યા હતા. એમણે કહ્યું હતું સરકાર જેટી બનાવશે, આનુષંગિક વસ્તુઓ આપશે અને પ્રાઇવેટ લોકો ફેરીમાં જશે, એ ધંધો કરશે. આ જે સપનું એ મિત્રો એમણે સાકાર કર્યું છે, એમનો આભાર માનું છું, ઋણ સ્વીકાર કરું છું. અને મિત્રો મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી, તમામનો આભાર માનું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ. ભારતમાં 1600 કિલોમીટર લાંબે દરિયાકાંઠે ઉછરેલા છીએ, એટલે જ કદાચ સ્વભાવે આપણે દરિયાદિલ છીએ. દરિયાદિલ ગુજરાતીઓ માટે દરિયાઈ યાતાયાતની નવી વિકાસ ક્રાંતિનો આરંભ ચહુદીશ અને સોળે કળાએ વિકાસના